नमस्कार विद्यार्थी मित्रों, हूँ नीरज भेजेजीरिया, दक्षिणामूर्ति यूट्यूब लाइव चैनल में फरीवार आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपने जोवाना छे धोरण छ गुजराती एकम पांच एक मुलाकात। मुलाकात एटले के कोई जगह तमे जईने आवता रहो छो एने मुलाकात नथी कहेवाती, पण मुलाकात एने कहेवाय कि अहीं जाओ, जाणो ए स्थळने, माणो, बराबर, तो एने मुलाकात कहेवाय। कोई स्थल ने तमे मुलाकात लीधी छे एनो मतलब ए स्थळ विशे तमने बधी माहिती छे, अथवा ए स्थळ विशे तमे त्यां जईने जाणो तो एने मुलाकात कहेवाय। तो विद्यार्थी मित्रों, आज आपणो पाठ छे तेमा आपणे आपणे जे कहेवाय के गांधीनगर, बराबर, गुजरात राज्यनो पाटनगर छे, शुं छे, गुजरात राज्यनो पाटनगर એટલે ગાંધીનગર, બરોબર। ગાંધીનગર વિશે આપણે વર્ણન સાંભળવાનું છે। એમાં ગાંધીનગરમાં તે વિધાનસભાનું પરિચયાત્મક વર્ણન, બરાબર। આપણી વિધાનસભા ક્યાં છે? ગાંધીનગરમાં। તો વિધાનસભા વિશે પણ આપણે ઘણી માહિતી આમાં જાણવા મળશે। તો આપણે શરૂ કરીએ, આજે આપણો સરસ મજાનો પાઠ છે મુલાકાત, તે પાઠ જોઈએ। तो पाठना कोई लेखक नहीं, पण संकलित लखेलू छे। संकलित एटले के कोई एकम होय अथवा कोई लेख होय तेमांथी एक भाग सार वर्णन होय एटले एक भाग पाठ तरीके लेवामां आवे तेने संकलित कहेवाय, बराबर। एटले एक संकलित छे। अमारी शाळामांथी गुजरात राज्यना विधानसभा गृहनी मुलाकाते जवानुं आयोजन थयुं, बराबर। आपणे मानीने चलीए कि लेखके कह्युं के अमारा શાળામાંથી, અમારી શાળામાંથી ગુજરાત રાજ્યને આપણે વિઝિટ કરતા હોય ને, નાનો આમ તો ટૂંકો પ્રવાસ હોય, બરાબર, એક દિવસનો પ્રવાસ હોય, તો એમ કે અમારી શાળામાંથી ક્યાં જવાનું થયું? તો ગાંધીનગરની મુલાકાતે જવાનું નક્કી થયું, અને નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર રવાના થયા। અમે જે સમય નક્કી કર્યો હતો સવારનો, તો એ સવારના સમયે અમે નક્કી કરેલા સમયે ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા। રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર વિશે ટૂંકમાં માહિતી આપી, એટલે આપણે કોઈક જગ્યાએ જતા હોય, બરાબર, કારણ કે ઉદાહરણ લઈએ, આપણે પહોંચ્યા જતા હોય તો અહીંયા આપણે માર્ગમાં તે બધા વાતો પહોંચ્યાની જ કરતા હોય, બરાબર, કે પહોંચ્યામાં નીલકંઠ ધામ કહેવાય ને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે આ તે, બરાબર, એવી બધી વાતો કરતા હોય। એની જેમ અમે જતા હતા, લેખક શું કહે છે, અમે ગાંધીનગરના પ્રવાસે ચાલતા થયા તો એ ગાંધીનગર વિશે ટૂંકમાં અમને બસમાં માહિતી અમારા શિક્ષક આપવા લાગ્યા। ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું, બરાબર। પહેલું પાટનગર ગુજરાતનું કયું હતું? પહેલું પાટનગર અમદાવાદ હતું। ગુજરાત રાજ્ય જ્યારે રાજ્ય તરીકે દરજ્જો મળ્યો, બરાબર, ગુજરાત રાજ્યને, ત્યારે એનું પાટનગર કયું હતું? પહેલા અમદાવાદ, ત્યારે ગાંધીનગર હતું નહીં। એટલે તમારે કદાચ પૂછાય પરીક્ષામાં કે જ્યારે આપણે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, બરાબર, 1960ના, તો એમ કે જ્યારે આઝાદી મળી ગુજરાત રાજ્યને સ્વતંત્રતા ભાષાવાર રાજ્ય તરીકે, તો પહેલું પાટનગર કયું હતું? અમદાવાદ, ને પછીથી ગાંધીનગર કરવામાં આવ્યું। ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર, બરાબર, તારીખ આપણે યાદ રાખશું, ઈસવીસન 1960ની 19મી માર્ચ, બરાબર, 1960ની 19મી માર્ચ, 19મી માર્ચના 1960માં, એમ કે અમદાવાદથી થોડેક દૂર, બરાબર, અમદાવાદની બાજુમાં જ છે ગાંધીનગર, તમે કદાચ ગયા હો તો તમને ખ્યાલ હશે જ, તો થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા, આપણા રાષ્ટ્રપિતા કોણ છે? મહાત્મા ગાંધીજી, બરાબર। પતિ બદલાય પણ પિતા બદલાય નહીં, બરાબર, એટલે કે રાષ્ટ્રપતિ બદલાય પણ રાષ્ટ્રપિતા બદલાય નહીં। આપણે ઘરમાં જેવું હોય, બરાબર, પતિ કદાચ બદલાઈ જાય પણ બાપો બદલાય નહીં, એટલે પિતા એકના એક જ રહે, એની જેમ આપણે યાદ રાખવાનું। તો રાષ્ટ્રપિતા આપણા છે મહાત્મા ગાંધીજી, તો એમની સ્મૃતિ રૂપે, એટલે એમની યાદ રૂપે, સ્મૃતિ એટલે યાદ રૂપે ગાંધીનગર શહેર વસાવવાનો નિર્ણય થયો, બરાબર। ત્યારે 19/3/1960ના શું નક્કી થયું? તો અમદાવાદથી નજીક, બરાબર, એક ગાંધીનગર નામનું અથવા ગાંધીજીના સ્મૃતિ રૂપે, ગાંધીજીની યાદ રૂપે એક શહેર વસાવવાનું નક્કી થયું। પછી ગણતરીના વર્ષોમાં જ ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું, થોડાક વર્ષોમાં તે જોતા જોતામાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું।
गांधीनगर रचना विशिष्ट प्रकार की सुव्यवस्थित है बराबर के पहले थी प्लानिंग कर कोई शहर बनावा गुजरात में तमने आप देश में लागू पड़े आप गुजरात में जो है तो पहलू शहर गांधीनगर है बराबर के जे कोई स्थल ने अगौ थी एंजीनियरिंग प्लान कर पशी बनावर तो ये गांधीनगर रू एक विशिष्ट प्रकार सुव्यवस्थित है बराबर आडे धड़ एम क्या कहीं जाऊँ या बजारों जाऊँ बिल्डिंग एवं नहीं एक प्लानिंग थी अँ बिल्डिंग बने से आ नगर कुल 30 सेक्टर में विभाजित है बराबर कितना सेक्टर 30 सेक्टर एटले 30 भाग में आ नगर यू ए विभाग पड़ेला है बराबर 30 भाग में आ नगर वेचायेलू है। सड़कों पहोळी अने स्वच्छ है सड़कों रही कई है शहर में बधे गमे त्या जाओ त्या सड़कों पहोळी अने स्वच्छ है बराबर तेमज कथी ज सुधी एम ककावरी प्रमाण आडा मुख्य मार्गो पण सात जोवा मळे छे कथी ज आ बधी ज माहिती विद्यार्थी मित्रों तमारे खास याद राखवानी रहेशे कथी ज सुधीना आडा मार्गो पण छे बराबर कथी ज सुधीना सात आडा मुख्य मार्गो छे सात आडा मुख्य मार्गो छे सात आडा मुख्य मार्गो बराबर मेन रस्ता जेने कहवाय मेन रोड बराबर आखा शहर थी तमने कोई पण जगह जवु होय तो मुख्य कहे थी ज सुधीना सात आडा रस्ताओ पण त्यां छे। आ शहर नी एक सीस्टम छे ज्यारे 0 1 2 3 एम ऊभा कुल 8 मार्गो छे बराबर ऊभा मार्गो पर आखा शहर ने अपने केम ओले फूट लईने लीटी दोरी नाखी होय एम 8 ऊभा मार्गो पण छे बराबर 0 1 2 3 आ सीरीज में केटला रस्ताओ छे तो 8 बराबर 8 ऊभा रस्ताओ छे बराबर 8 केवा रस्ताओ छे तो कुल ऊभा मार्गो छे ऊभा मार्गो छे कथी ज सात मुख्य आडा मार्गो अने 0 1 2 3 एम सीरीज में कंटीन्यू 8 ऊभा मार्गो पण त्यां जोवा मळे छे। हवे अत्यारे काम करवामां आवे छे शुं तो बराबर के कोई शहर होय एने सारा महानुभावना नाम आपवामां आवे कोई मार्ग होय तो एने सारा महानुभावना नाम आपवामां आवे कोई मोटो ब्रिज होय बराबर कोई सरकारी मोटू ऑफिस होय तो एने ते एम के महानुभावना नाम साथे सांकळवामां आवे छे। फूलो अने वृक्षोनो आ नगर छे बराबर आ नगर क्यानु छे फूलो अने वृक्षोनु एम के ग्रीन सीटी कहवा छे बराबर आखो एम के हरियाळीवाळू शहर छे एम के तमे कोई बीजा देश में जता रह्या एवुं तमने लागे ज्यारे गांधीनगर जाओ छो त्यारे एटले फूलो अने वृक्षोनु एम के आखुं शहर कहवाय छे। शिक्षके अमने कह्युं बराबर लेखक कहे छे के आटलुं अमने माहिती आपी शिक्षके अने पछी तरत शिक्षके अमने कंईक कह्युं शुं कह्युं तो आ नगर ने ग्रीन सीटी पण कहवाय छे मैं कह्युं ते एम के आ नगर ने क्यूँ सीटी कहवाय छे ग्रीन सीटी एटले लीलु हरियाली वालू शहर गांधीनगर ने क्यूँ शहर तरीके ओळखाय छे तो ग्रीन सीटी तरीके ओळखाय छे तमारे खास याद राखवानुं रहेशे। हरियाळु नगर लीलूछम नगर अने प्रकृति में गोद प्रकृति की गोद में रमतु एक शांत सुंदर रमणीय अने एकांत वालू एम के ठंडू शहर एटले गांधीनगर बराबर एनी बाजू में अमदावाद है एक घोंघाटवाड़ू शहर है बराबर तो एटलू एम के मोटू फेक्टरी वालों शहर है बराबर मेगा सीटी है एनी बाजू में एक शांत सीटी है क्यों तो गांधीनगर बराबर आ अपने खास ध्यान राखशू। हवे आगळना पेज नंबर पर जे 20 पर विद्यार्थी मित्रों के दूर दूर थी आवीने वसेला कर्मचारीओ नागरिको व्यवसायिको बराबर आ बधाने ध्यान पोतानी तरफ खेंचे छे शुं कीधुं लेखके तो दूर थी कोईपण शहर के स्थल थी कोई आयु होय तो एनुं पण एम के ध्यान एम के गांधीनगर पोतानी तरफ खेंचे छे एटले पोते गांधीनगर एटलुं कैपेबल छे बराबर अथवा एटलुं एनी सीस्टम थी विकास थयेलो छे के कोईपण एम के प्रोफेशनल व्यक्ति होय बराबर सारा सारा उद्योगकारो होय तो ये बधाय पहली पसंद शुं एनी होय छे गांधीनगर गांधीनगर में त्यां स्थायी थाय छे। हवे गांधीनगर माटे एवुं कहेवाय छे के गांधीनगर एक त्रिवेणी संगम छे जेम नदीओ त्रण भेगी थाय एने आपणे त्रिवेणी संगम कहेवी तो गांधीनगर नी त्रिवेणी संगम कहेवाय छे पण शेनो शेनो तो राजकीय सामाजिक अने सांस्कृतिक राजकीय सामाजिक
અને સાંસ્કૃતિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ બરાબર રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એટલે રાજકીય એટલે કે કોઈ પણ આપણું મોટું કાર્યાલય હોય વિધાનસભા છે બરાબર આપણી હાઈકોર્ટ છે આ બધી જે જે મોટી મોટી ઓફિસો છે સરકારી આખા રાજ્યનો વહીવટ જ્યાં થતો હોય તો એ શું છે તો રાજકીય વહીવટ કહેવાય બધો વહીવટ ક્યાં થાય ગાંધીનગરમાં થાય આપણા સીએમની આપણે જે મુખ્યમંત્રી છે નાયબ મુખ્યમંત્રી છે રાજ્યપાલ છે બરાબર જિલ્લાના વહીવટી અધિકારીઓ હોય આઈએસ આઈપીએસ અધિકારી હોય સચિવાલયના ઓફિસરો હોય બધા એ ક્યાં બેસે તો ગાંધીનગરમાં બેસે તો એ રાજકીય હબ છે બરાબર આપણા આખા રાજ્યનો વહીવટ ક્યાં થાય ગાંધીનગરમાં થાય પછી સામાજિક એટલે કે સામાજિક એટલે કે સામાજિક એટલે કોઈ પણ આપણે રાજ્યનું કોઈ પણ એવું કાર્ય હોય બરાબર કે જે સમાજને સંપર્કમાં આવતું હોય તો એ બધી જ સામાજિક વહીવટ પણ ક્યાં થાય ગાંધીનગરમાં થાય ગાંધીનગરને એક સામાજિક એ માટે પણ કહી શકાય કે કોઈ પણ એવું નહીં કે સરકારી કર્મચારીઓ બરાબર પણ આપણો કોઈ પણ એવો પ્રશ્ન હોય તો એ પણ એમ કે ક્યાં આપણે સોલ્વ થાય ગાંધીનગરમાં થાય કેમ કે અહીંયા વિધાનસભા આપણી છે અહીંયા આપણી રજૂઆત થાય બરાબર આપણા પ્રશ્નો ત્યાં જાય એટલે કે સમાજના હિત માટે તે કામ કરે સમાજની હૃદય છે સમાજના સેન્ટરમાં છે તો એટલે એ સામાજિક પણ કહેવાય છે પછી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બરાબર આપણે વાઇબ્રન્ટ ગુજરાત લઈ લો ગરવી ગુજરાત લઈ લો બરાબર આવો કોઈ પણ મોટો કાર્યક્રમ હોય બરાબર કોઈ વિદેશથી રાષ્ટ્રપતિ આવ્યા હોય કોઈ વડાપ્રધાન આવ્યા હોય આ બધી જ કોઈ પણ મોટી હસ્તી આવી હોય અને મોટો કોઈ કાર્યક્રમ થાય છે તો એ ક્યાં થશે ગાંધીનગરમાં બરાબર તો એ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એવી મોટી મોટી કક્ષાની પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક એ પણ ક્યાં થાય ગાંધીનગરમાં થાય એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરમાં જ થાય છે એટલે આ ત્રણ રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ ત્રણેય ક્યાં જોવા મળે છે એક જ જગ્યાએ તો એ ગાંધીનગર છે એટલા માટે એને ત્રિવેણી સંગમ પણ કહેવાય છે હવે લેખક કહે છે અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી તમે વિચારો એક પરફેક્ટ એમ કે કયા રોડે છો તો આ રોડને આ ગલ્લા પાયાને એવું નહીં પરફેક્ટ નામ જ છે કે આ નામની જ રોડ એટલે એ રોડ બીજી ક્યાંય રિપીટ થતી હોય નહીં એટલે ચ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અને જોવાના હતા શું કહે છે લેખક કે અમે ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ એટલે ધારાસભ્યો બરાબર એ બેસતા હોય વિધાનસભામાં ચોમાસું સત્ર અત્યારે ચાલુ હતું બરાબર તો એમાં બધી ચર્ચા ક્યાં થાય અહીંયા વિધાનસભામાં થાય તો વિધાનસભા ગૃહ પણ ત્યાં જોવા જવાના હતા અને અમે બહુ ખૂબ રોમાંચિત હતા એટલે અમે બહુ ઉત્સાહિત હતા અને એમ કે એ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે એમ કે અમે એ ગૃહે પહોંચી અને એને જોઈએ એમ કે અમે તો પછી જ્યારે બસ રહી અમે વિધાનસભા ગૃહ સામે પહોંચી તો અમે ઉતરા અને વિધાનસભા ગૃહને એકી ટસે જોતા રહ્યા વિધાનસભા ગૃહ અમે જોતા રહી કેમ કે આટલી એમ કે ખૂબસૂરત જગ્યા છે પહેલાં તો લેખક કહે છે એમ ગાંધીનગરમાં એન્ટર થયા ત્યારથી જ અમે ગાંધીનગર વિશે એમ બહુ સાંભળ્યું હતું અને ગાંધીનગર જોવાની એમને ક્યારની ઈચ્છા હતી અને જ્યારે અમે વિધાનસભા ગૃહ સામે પહોંચ્યા એટલે અમે વિધાનસભા ગૃહને જોતા જ રહી ગયા કે આટલું એમ કે ખૂબસૂરત આપણું એમ કે વિધાનસભા ગૃહ છે વાહ કેવું ભવ્ય ભવન બરાબર પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું હવે ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો કોઈ સંવાદ આવે છે કોઈ પાઠમાં ખાસ કરીને તો એ પાઠનો સંવાદ રહે ને તમારી પરીક્ષામાં પૂછાય કે પ્રકૃતિએ શું કહ્યું હતું અથવા એમ પૂછાય કે આ વાક્ય રહ્યું એ નીચેનામાંથી કોણ બોલ્યું હતું વિકલ્પોમાં પૂછાય તો આ વાક્ય કોણ બોલ્યું હતું બરાબર ટૂંકા પ્રશ્નમાં એ નામ તમારે આપવું પડે તો વાહ કેવું ભવ્ય ભવન બરાબર આ કોણ બોલ્યું પ્રકૃતિ આવું ઉત્સાહભેર બોલી ઉતરી અને તે પ્રકૃતિ જોતી રહી ગઈ અને તે આવું બોલી ખરેખર ભવ્ય અને રમણીય બરાબર એની વાતમાં મેં સૂર પુરાવ્યો એટલે હું હારે હારે બોલ્યો કે આ બરાબર છે ખરેખર એમ કે ભવ્ય છે અને રમણીય છે બરાબર બાજુનો બગીચો જોયો લેખકે અને એ જે વિધાનસભા ગૃહ જોયું તો એમ કે હું બોલી ઉઠ્યો કે વાહ ભવ્ય છે એમ ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે બરાબર આ ખાસ તમારે ટૂંકા પ્રશ્નમાં પૂછાય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહનું નામ શું છે તો શ્રી વિઠ્ઠલભાઈ પટેલ ભવન બરાબર અથવા વિઠ્ઠલભાઈ પટેલ ભવન આમ આપણે આપ્યું છે એટલું લખીએ
आ विधानसभा गृह नु नाम छे। याद रखो विद्यार्थी मित्रों के गांधीनगर विषय खास त्रण प्रश्न मैं तमने कह्या थे के पहेलू पाटनगर गुजरात नु भाषावार राज्य तरीके अलग थयु त्यारे कयो हतो तो अमदावाद। जयरे गांधीनगर अस्तित्व में आयु तरह बीजू पाटनगर क्यों बनू तो गांधीनगर। विधानसभा गृह गांधीनगर में है विधानसभा गृह नाम शू है तो विठ्ठलभाई पटेल भवन है। हमें आग अमरा आचार्य श्री द्वारा अगौ थी विधानसभा गृह जो परवानगी मेलवामां थी बराबर जेने कहीं अँ जवा दे नहीं अगौ थी प्रवास जानो तो अमरा आचार्य श्रीए सरकारी जो प्रोसिजर थी ये बधी पूरी कर नाखी थी ए रजा बजा लई लीधी थी एट अमने विधानसभा गृह में तरत एम के जवानी परवानगी मळी। विधानसभा गृह में प्रवेशवा जरूरी गेट पास मेळवी अमे अंदर प्रवेश्या बराबर। गेट पास एटले के गेटे थी अंदर जवा माटे तमारे कोई पण एवी पास देखाड़ू पड़े बराबर। एवं कागळ के चबरखी के कोई कार्ड बनाई जेने आप्यो होय तेने गेट पास कहेवाय। टूंक में जे कोई वस्तु थी तमने अंदर गेट ने एंट्री मळे तेने गेट पास कही शकाय। तो गेट पास अमने आपवामां आव्या अने अमे तरत ज त्यांथी एम के विधानसभा गृह नी अंदर प्रवेश कर्यो। त्याज मेटल डिरेक्टर द्वारा अमारी जरूरी तपास करवामां आवी। मेटल डिरेक्टर बराबर मेटल डिरेक्टर एटले के एवं यांत्रिक मशीन है बराबर के तमारा शरीर उपर फेरवे एटले तमारी शरीर नी अंदर कोई चाकू के बंदूक के एवं कोई धारदार के टूंक में जीवलेण कोई हथियार छे तमारी पासे तो ये डिटेक्ट थई जाए बराबर एटले खबर पड़ी जाए तो तमने अंदर एंट्री मळे नहीं एटले एवं मेटल डिटेक्टर द्वारा अमारी तपास करवामां आवी। अमारी शरीर उपर फेरवू पण अमारा में कोई पकड़ाणो नहीं एटले के टूंक में अमने बधाने मंजूरी मळी गई अमने अंदर बधाने जवानी रजा मळी एटले अमे त्यांथी अंदर आगळ गया। हवे राज्यनुं विधानसभा गृह हतुं एटले मैं कह्युं तेम के अहीं आखा राज्यना मोटी मोटी आईपीएस आईएएस अधिकारी सीएम बराबर के कोई पण विधानसभा विधानसभा में विधान सभ्य हो बराबर राज्यना मोटा मोटा अधिकारी हो बधा त्यां रहेता होय एटले के अहीं पोलिस बंदोबस्त बहु ज हतो बराबर। लेखक कहे छे के कोईपण रस्ते में जाइए त्यां पोलिस अमने टूंक में जोवा मळती हती। अंदर प्रवेशता ज अक्षय बोली उठ्यो। हवे पहेलुं पात्र शुं आव्युं हतुं प्रकृति बीजा लेखक पोते बोलाता अने त्रीजो पात्र आव्यो अक्षय बोली उठ्यो शुं अरे पहेली सीढ़ी तो जुओ बराबर। अक्षय जोई अने बोली उठ्यो अक्षय जोई रह्यो एम के पहेली सीढ़ी तो जुओ ए साथे ज अमारी नजर सीढ़ी उपर स्थिर थई बराबर के जे सीढ़ी एटले के पगथिया बराबर आपणे चढ़वाना। हवे पगथिया केवा हता तो एक पछी एक पगथियुं एम राउंड में है बराबर। विधानसभा कदाच तमे जोयुं होय बराबर आपणी चोपड़ी में पुस्तक में देखाड़ेलू छे तो ये पगथिया एक साथ एम के आखू बिल्डिंग फरता है और ये पासा केटलाय पगथिया लेन में बराबर एटले तमे जुओ एटले तमने आम नवीन लगे बराबर। एटले ए कहे छे एम के पहली सीढ़ी तो जुओ पहला पगथिया तो जुओ एम के केटला एम के व्यवस्थित गोठवेला है बराबर। आपने तो चढ़वा माटे अधीरा थई गया लेखक शुं कहे छे के अमे तो चढ़वा माटे अधीरा थई गया। एस्केलेटर पहले पगे थे उभा रहेवा साथे पळवार में अमे प्रथम माळे पहोंची गया बराबर। हवे अमे जे ऑटोमेटिक सीढ़ी चढ़ती थी ए पगथिया उपर न्या गया अने पग मूक्यो एटले अमे सीधा ज एम के उपला माळे पहोंची गया। त्यांथी अमे विधानसभानी गैलरी में जईने विधानसभा गृह में प्रवेश कर्यो। हजु सुधी लेखक विधानसभा गृह में प्रवेश कर्यो नथी बराबर एटले विधानसभा गृह में प्रवेशी गया छे पण हजु ए बिल्डिंग नी जे आवे आ बराबर ने बेकग्राउंड के बगीचो एनु आंगणु एना दरवाजे अंदर एंटर थया पण एनी थी आगळ मेन जे कहेवाय के ज्यां बधा विधानसभ्य बेसे छे बराबर। चोमासु सत्र हालतुं होय कदाच तमे समाचारमां जोता होय बराबर के कोई पण आपणो ऊर्जा मंत्री बोलता होय पछी एना जवाबमां पाछा कोई बीजा मंत्री जवाब आपता होय तो अहींया पड़खे जे ऑडियंस बधा लोको बेठा होय ने एनो क्यारेक क्यारेक सीन आवे कदाच समाचार तमे जोया होय तो न जोया तो हजु जोईजो बराबर। हवे आवे त्यारे गमे त्यारे तो एमां एक विभाग रह्यो ने बाळकों माटे रिझर्व राखवामां आवे बराबर के ज्यां फरती कोईपण शाळाना बाळको होय 200-300 ए बाळकोने अहीं बेसाडवामां आवे एटले बाळपणथी न ज के बाळकोनुं माइंडसेट थाय अने राज्यनो झीणवटपूर्वक के वहीवट जे थाय छे एनो एने अत्यारथी न ज ख्याल आवी जाय बराबर मानसिक विकास थाय एटला माटे। तो एम के जे एने विधानसभामां विधानसभ्य बेसे ज्यां सत्र चालतुं होय ए जग्याए हजु अमे एंटर थया हता नहीं એટલે સીડીએથી ચડ્યા પગથિયા ચડ્યા અને પછી હવે જે મેઇન ગેટ હતો જ્યાંથી અંદર આપણે વિધાનસભાનો જે હોલ રહ્યો કે જ્યાં વિધાનસભ્ય બેસે અત્યારે ચોમાસું સત્ર ચાલતું હતું તો એની ચર્ચા જ્યાં થાય
ત્યાં અમે પહોંચ્યા અને અમારી જરૂરી તપાસ કરવામાં પણ આવી બરાબર અહીંયા ગયા તો અહીંયા અમારી તપાસ કરવામાં આવી બરાબર કે વિધાનસભ્યો જ્યાં બેસતા હોય એ જગ્યાએ પાછું કંઈક કેમ કે વસ્તુ જજી રહી હોય તો બરાબર એટલે ટૂંકમાં બે ત્રણ વખત અમારી તપાસ કરવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ગાંધીનગર વિશેની એક મુલાકાત અહીંયા પાઠ આપણો અડધો પૂરો થાય છે બરાબર હવે આની પછી જ્યારે આપણે મળશું ત્યારે આની આગળની ચર્ચા કરશું વિધાનસભા ગૃહમાં લેખક પહોંચી ગયા છે બરાબર ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ જે આ મેં તમને લખ્યું બરાબર એ તમારે ખાસ નોટ કરી લેજો અને આ ટૂંકી ટૂંકી જે માહિતી રહે એ તમારા ખાસ પ્રશ્નોમાં પૂછાઈ શકે છે તો અહીંયા આપણે આજનો લેક્ચર રાખીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં જ્યારે મળશું ત્યારે જે પાઠ બાકી છે તે પૂરો કરશું જય હિન્દ જય ભારત